જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજના બોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે યુવા ડિજિટલ ક્લાસ અને યુવા પરિવાર છે એ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે મિત્રો આજના દિવસે યુવા કેરિયર એકેડમી લોન્ચ કરી રહ્યું છે બિનસચિવાલયની રેકોર્ડેડ બેચ તો મિત્રો રેકોર્ડેડ બેઝ શા માટે તો ઘણા સમયથી અમારી પાસે ઘણી બધી ઇન્ક્વાયરીઓ આવતી હતી કે સામાન્ય રીતે કેવું હોય સાહેબ અમારે તૈયારી કરવી છે પણ અમે ગામડે રહીએ છીએ ગામડે ખેતી છોડીને અમે આવી શકીએ એમ નથી ઘણી બધી ફિમેલ છે હાઉસવાઇફ છે તો બાળકોનું ધ્યાન રાખવું કે પરિવાર સંભાળવામાં એ લોકો આવી શકે એમ નથી ઘણા લોકો પ્રાઇવેટની અંદર જોબ કરે છે પણ નોકરી છોડી શકે એમ નથી ઘણા લોકો એવા છે જે કોલેજ કે બીજી કોઈ સાથે સ્ટડી કરતા હોય એમની સાથે પણ એને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી હોય છે જે લોકો હાલમાં કોઈ સરકારી નોકરી ધરાવે છે પણ બીજી કોઈ સારી ઊંચી પોસ્ટ માટે એમને તૈયારી કરવી હોય છે તો મિત્રો આવા વિદ્યાર્થીઓ પાસે ઓફલાઈન બેચ માટે સમય મેનેજ કરવો ખૂબ જ અઘરો પડે છે કારણ કે ઓફલાઈનની અંદર છ આઠ મહિનાની બેચિસ હોય છે રેગ્યુલર ટાઈમે આવું પડતું હોય છે પણ આવા બધા પ્રશ્નોના કારણે એ લોકો છે એ યોગ્ય સમય ફાળવી શકતા નથી અને મિત્રો તમને ખ્યાલ છે બે હજાર એકવીસ બાવીસ છે માસ રિટાયરમેન્ટ છે પુષ્કળ સરકારી ભરતીઓ છે અને આ વર્ષ તો મિત્રો આખું ફેલ જ ગયું છે તમામ સરકારી જે કાંઈ ભરતીઓ છે એ સ્ટેન્ડ બાયમાં મુકાયેલી હતી તો આવનારા ટૂંકા સમયની અંદર એક સાથે ઘણી બધી ભરતીઓ આવશે તો મિત્રો ત્યારે શું થશે ત્યારે તમે કઈ બે જ ભણવા જશો કઈ જગ્યાએ જશો તો એવા સમયે મિત્રો તમને આ ઉપયોગી થઈ રહી છે યુવા ડિજિટલ ક્લાસની આ ઓનલાઈન એપ્લિકેશન અને તમામ ઓનલાઈન પેકેજ તો મિત્રો બિનસચિવાલય શા માટે તો એક ખાસ વસ્તુ હશે એક ખાસ મુદ્દો છે એક ખાસ અગત્યની વાત છે એ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે સામાન્ય રીતે ક્લાસ થ્રીની અંદર બિન બિનસચિવાલયની એક્ઝામ છે એ ખૂબ જ મોટી છે સિલેબસ છે ખૂબ જ મોટો છે બસ્સો માર્કનું પેપર પૂછાય છે બાકીની બધી પરીક્ષાઓની અંદર એકદમ સો માર્કનું જ પેપર હોય છે પણ બિન સચિવાલય એક જ એવી સારી પરીક્ષા છે કે મિત્રો બસ્સો માર્કનું પેપર હોય છે તો એ પેપરમાં શું હોય છે એ તમને ખ્યાલ હશે પણ કદાચ કોઈને ખ્યાલ ના હોય તો મિત્રો કહી દઉં પચીસ માર્કની અંદર ગુજરાતી સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો ઇતિહાસ છે પચીસ માર્કમાં ગુજરાતી વ્યાકરણ પચીસ માર્કની અંદર અંગ્રેજી વ્યાકરણ સાથે પચાસ માર્કની અંદર કરંટ સામાન્ય વિજ્ઞાન અને ક્વોન્ટિટ્યૂડ એપ્ટિટ્યુડ સાથે પચીસ માર્કની અંદર કોમ્પ્યુટર અને પચાસ માર્કની અંદર બંધારણ અને જાહેર વ્યુટર તો મિત્રો સમજી શકો કે બસો માર્કનું પેપર છે આટલા બધા વિષયો છે તો મિત્રો એના માટે જે લેક્ચર્સ અમે તૈયાર કર્યા હશે એ કેટલા ડેફ્થમાં ને કેટલા ડીપની અંદર હશે મિત્રો સો માર્કનું પેપર હશે તો સિલેબસ છે એ સો માર્ક પ્રમાણે છે અને જ્યારે બસો માર્કના પેપરની અમે તૈયારી કરાવડાવતા હોય તો મિત્રો સમજી શકો અમારું લેવલ છે ત્યાં સુધીનો છે બરાબર વર્ષો જૂના અમારા જે ફેકલ્ટીઓ છે એનો અનુભવનો નીચોડ અમે તમને આપી રહ્યા છે પાંચસો પ્લસ કલાક છે એ રેકોર્ડેડ લેક્ચર્સ છે એમની સાથે પાંચસો પ્લસ ઈ નોટ્સ આપેલી છે તમામ જે લેક્ચર્સ લીધેલા છે એ તમામનું મટિરિયલ છે અમે ઈ નોટ્સ સ્વરૂપે તમને આપેલું છે એમની સાથે ટોપિકના જેવા બંચ પૂરા થશે તો એની એક સ્વમૂલ્યાંકન માટેની ઓનલાઈન ટેસ્ટો પણ એની અંદર આપેલી છે એટલે સતતને સતત તમે તમારું મૂલ્યાંકન કરતા રહેશો એમની સાથે મિત્રો જ્યારે પરીક્ષા નજીક આવશે ત્યારે લાઈવ ડિફિકલ્ટી સેશન આપણે રાખશું જેના કારણે તમને પણ જે કંઈ ડિફિકલ્ટી છે એ લાઈવ લેક્ચરની અંદર પૂછી શકશો અને તમને એકદમ ઓફલાઈન લેક્ચર છે એના જેવો જ માહોલ મળશે જ્યારે મિત્રો પરીક્ષા નજીક આવશે ત્યારે મોડલ પેપર પણ એમને આની અંદર જ તમને આપી દેશો એના માટે તમારે કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ મિત્રો ચૂકવવાનો રહેતો નથી તો સમજી લો એક જ પેકેજની અંદર તો બીજી તમે જે કાંઈ પરીક્ષાની તૈયારી કરતા હશો તમે પંચાયત મંત્રી કરો છો સિનિયર ક્લાર્કની કરો છો કેવન ફોરેસ્ટની કરો છો કે રેવન્યુ તલાટીની કરો છો પણ કોઈ પણ પરીક્ષાની મિત્રો તૈયારી કરી શકતા હો તો સમજો કે આ પેકેજની અંદર તમામ વિષયો છે એ વિસ્તૃત રીતે લેવામાં આવે છે તમામ લેક્ચર છે એ લેટેસ્ટ અને અપગ્રેટેડ છે મિત્રો ખાસ ડેમો લેક્ચર તમામ વિષયના જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે કે અમારા જે ફેકલ્ટી એ વર્ષોનો જે અનુભવ છે એ તમને કઈ રીતે એનો નિચોડ કરીને તમને આપ્યો છે એકદમ લેટેસ્ટ લેક્ચર છે એટલે માહિતી તમારી પાસે તદ્દન અધતન અને આધુનિક આવશે લેક્ચર્સની અંદર ચાર્ટ છે એ આકૃતિઓ છે કે શોર્ટકટ્સ પદ્ધતિઓ નો ખૂબ જ મોટો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે તમામ વિષયો છે એનો ડર તમારામાંથી દૂર થાય અને તમે સરળતાથી યાદ રાખી શકો મિત્રો બીજો ઓનલાઈન લેક્ચર્સ કે ઓનલાઈન બેચનો ફાયદો શું છે કે તમારા અનુકૂળ સમયે ઓછા ખર્ચે અને તમે જ્યારે ફ્રી હોવ ત્યારે મિત્રો તમે કોઈપણ વિષયના લેક્ચર્સ કન્ડક્ટ કરી શકો છો ઓફલાઈન બેચની લિમિટ છે ચાર મહિના છ મહિના આઠ મહિના બેચ ચાલશે રોજ બે કલાક આવવું પડશે પણ ગામડાનો વિદ્યાર્થી નોકરીવાળો કે આવું સ્વાઈપ ક્યાંથી ટાઈમ મેનેજ કરશે તો મિત્રો આની અંદર રેકોર્ડેડ બેચમાં તમને એ જ બેનિફિટ છે કે પાંચસો પ્લસ લેક્ચર છે તમામ વિષયો છે ટોપિક છે ખૂબ જ ડિટેલની અંદર લીધેલા છે તમને અંગ્રેજી નથી આવડતું તમને ગુજરાતી નથી આવડતું તમને મેથ્સ નથી આવડતું કે તમને ધર્મ સંસ્કૃતિ નથી આવડતું મિત્રો જે વિષય તમને નથી આવડતો જે ટોપિક નથી આવડતો મિત્રો આરામથી એ ટોપિક તમે પાંચ વખત દસ વખત પીડીએફ ફાઇલ વાંચી શકો છો લેક્ચર છે એ પણ તમે જોઈ શકો છો એટલે મિત્રો સમજો કે કોઈપણ વિષય છે અને કોઈપણ ટોપિક છે એ તમારા માટે હવે અઘરો રહેશે નહીં કારણ કે મિત્રો યુવા એકેડેમીની જે ટીમ છે એ તમારા માટે દિવસ રાત મહેનત કરી રહી છે તો મિત્રો સમજી શકો છો કે આ પેકેજ ની અંદર અમે કેટલી વસ્તુ તમારા માટે લાવ્યા છીએ તો મિત્રો આશા રાખી કે તમે જે કારકિર્દીનું એક સપનું જોયું છે તમે તમારી કારકિર્દીના ઘડતર માટે જે પ્રયત્ન કરી રહ્યા છો તો એની અંદર અમે એક સહભાગી થશું મિત્રો યાદ રાખજો સફળતાનો કોઈ શોર્ટકટ નથી મહેનત ફક્ત તમારે તમારે ને તમારે જ કરવાની છે કોઈ પણ દોરા ધાગા માળા છે મંત્ર છે મિત્રો કામ નહીં આવે કરેલું કર્મ છે એ જ તમને કામમાં આવવાનું છે તો મિત્રો કર્મ કર્યા વગર પરિણામ મળતું નથી ગીતામાં પણ આ જ વસ્તુ કીધેલી છે તો જ્યારે બધી પરીક્ષાઓ એક સાથે આવશે ત્યારે તમે કઈ રીતે પહોંચી શકશો ઘર બેઠા તૈયારી કરવી છે તો તમે કઈ રીતે કરી શકશો તો મી મીટલાઈન ઓનલાઈન બેચ છે એ તમારા માટે એકદમ તદ્દન હાથવગું અને ઉપયોગી એક હથિયાર બની રહેશે કે જેના દ્વારા સો ટકા તમે તમારું લક્ષ્યાંક છે એ સિદ્ધ કરી શકશો આશા રાખી કે યુવા કેરિયર એકેડમીની આ ઓનલાઈન જે બેચ છે રેકોર્ડેડ વિડીયોની જે બિન સચિવાલયની બેચ છે એ મિત્રો તમારી કારકિર્દી ઘડવામાં તમને ખૂબ જ મદદરૂપ થઈ શકશે અને યુવા ટીમ છે એ હર આપના માટે કામ કરવા માટે આપને સહકાર આપવા માટે તત્પર રહેશે આશા રાખીએ આ પેકેજ તમને પણ ગમશે અને જરૂરિયાતવાળા તમારા મિત્રોને પણ તમે શેર કરશો અને એમની કારકિર્દી બનાવવામાં પણ તમે એક સહભાગીદાર બનશો આભાર જય હિન્દ જય ભારત